દિવસે ને દિવસે વધી રહ્યું છે, પણ ક્યાંક થોડીક રાહત મળશે કે કેમ? પરંતુ હાલની પરિસ્થિતિએ લોકો શું અનુભવ કરી રહ્યા છે? અને અમારા તમામ જે સહયોગી છે તે અલગ અલગ જગ્યા પરથી જોડાયા છે. મેટ્રો સિટી જો વાત કરવામાં આવે, સુરત, વડોદરા અને અમદાવાદની, ત્યાંથી સીધા પહેલા સુરત જઈશું અને ચેતન સાથે વાત કરીશું. જાણીશું કે ગરમીનો પારો તો વધ્યો છે, લોકો ગરમીની અંદર ત્રાહિમામ પોકારી રહ્યા છે. એક તરફ વેકેશન ચાલી રહ્યું છે, બહાર નથી નીકળી શકાતું. કેવું માહોલ સુરતની અંદર છે? જી ખ્યાતિ, ખાસ કરીને સુરતની જો વાત કરીએ તો સુરતમાં પાછલા 3 દિવસમાં જે ગરમીનું જે પ્રમાણ છે તે સૌથી વધુ જોવા મળ્યું હતું. ગરમીનો જે પારો છે તે 43 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. જો કે ક્યાંક ક્યાંક આજે વહેલી સવારની જો વાત કરીએ તો સુરતના અલગ અલગ જે વિસ્તારો છે તેમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સાથોસાથ જો વાત કરીએ તો વાદળછાયું વાતાવરણ વચ્ચે જે પવન છે તે પવનનું જોર પણ ક્યાંક ક્યાંક વધ્યું હતું. ખાસ કરીને જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે રીતે અસર જોવા મળી રહી છે તેની સીધી અસર સુરતમાં જોવા મળી રહી છે. કારણ કે વહેલી સવારે વરસાદ પડે તેવું વાતાવરણ અહીં જોવા મળ્યું હતું. જો કે ક્યાંક ક્યાંક જે સુરથી લાલાઓ ગરમીને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા તેઓને ક્યાંક ક્યાંક આકરી ગરમી સામે રક્ષણ મળ્યું હોય તેવું લાગી રહ્યું છે. જો કે બીજી તરફ જે રીતે હવામાન વિભાગ દ્વારા આકરી ગરમીની આગાહી આપવામાં આવી છે, ત્યારબાદ સુરત મહાનગરપાલિકા દ્વારા પણ ગરમીને લઈને વિવિધ જે એડવાઇઝરી છે તે જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને બપોરે 1 થી 5ના સમયગાળા દરમિયાન લોકોને ઘરની બહાર ન નીકળવા માટે સૂચના કરવામાં આવી છે. આ સાથોસાથ જો જરૂર જણાય તો જ તેઓ ઘરની બહાર નીકળે તેવું પણ તેમના દ્વારા સૂચના આપવામાં આવી છે. આ સાથોસાથ જ્યારે પણ જે તે ટુ વ્હીલર ચાલકો ઘરની બહાર નીકળે ત્યારે તેઓ આખે આખું શરીર ઢાંકેલું હોય તેવા કપડાં પહેરીને તેઓ ઘરની બહાર નીકળે તેવું પણ તેઓ દ્વારા જે એડવાઇઝરી છે તેમાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે સુરતના આઠવાગેટ વિસ્તારના છે, જ્યાં બપોરના સમયે અહીં હજારોની સંખ્યામાં જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો પસાર થતા હોય છે. જોકે હાલ જે રીતે ગરમીનો પારો વધી રહ્યો છે તેની સામે સુરતી લાલાઓ ઘરમાં રહેવાનું જ મુનાસિબ સમજી રહ્યા છે. બીજી તરફ જે રીતે હવે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે કે જે ગરમીનો પારો છે તે સતત ઘટશે, જેને લઈને સુરતી લાલાઓમાં પણ ખુરશીની લહેર જોવા મળી રહી છે. જી બિલકુલ, તો વડોદરા ખાતે જઈશું. વડોદરામાં પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કાળઝાળ ગરમીથી બચવા માટે ઠંડા પીણા કે પછી લીંબુ શરબત, રસ્તાઓ પર ઠેર ઠેર બધી અલગ અલગ નાની મોટી રેકડીઓ જોવા મળી રહી છે. કેવા પ્રકારનો માહોલ છે હાર્દિક? બિલકુલ, તે ખ્યાતિ, વડોદરા શહેરની વાત કરીએ તો છેલ્લા 3-4 દિવસથી અસહ્ય ગરમી પડી રહી છે. તો 2 દિવસ અગાઉની વાત કરવામાં આવે તો ગરમીના કારણે જ દંતેશ્વર વિસ્તારનો જે યુવક છે તે મોતને ભેટ્યો હતો. તેની તબિયત લથડી હતી અને ગભરામણના કારણે તેનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યારબાદ ગઈકાલે જે દાંડિયા બજાર 4 રસ્તા છે, BSNL ઓફિસ છે, ત્યાં એક યુવક છે તેને ગરમીના કારણે લૂ લાગી હતી અને તે બેભાન થઈ ગયો હતો. ત્યારે અત્યારે વડોદરા શહેરના જે નાગરિકો છે તે અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. રસ્તા તમે જોઈ રહ્યા છો, આ રાજમહેલ રોડ છે. રાજમહેલ રોડ પરથી જે કોઈ વાહન ચાલકો પસાર થાય છે, આમ તો વાહન ચાલકોની સંખ્યા ખૂબ ઓછી જોવા મળી રહી છે, પરંતુ વાહન ચાલકો જે પસાર થાય છે તેઓ ખાસ તકેદારી રાખતા હોય છે. લોકો જે છે મોઢા પર રૂમાલ તેમજ માથે ટોપી રાખીને નીકળી રહ્યા છે. એટલે ટૂંકમાં કહીએ તો વડોદરા શહેરમાં જે રીતે ગરમી પડી રહી છે તે રીતે નાગરિકોનું બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. જો કે વહેલી સવારથી થોડી ઘણી ગરમીથી રાહત જે છે વડોદરાવાસીઓને મળી છે, કારણ કે વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે. પરંતુ એ સાથે સાથે જ જે બફારો છે તેનું પણ પ્રમાણ જોવા મળી રહ્યું છે. એટલે ટૂંકમાં કહીએ તો અસહ્ય તડકો છે એનાથી થોડી ઘણી રાહત જે છે વડોદરાવાસીઓને મળી છે, પરંતુ જે બફારો છે તેના કારણે નાગરિકો ચોક્કસથી પરેશાન થઈ રહ્યા છે. ત્યારે અત્યારે જોઈ રહ્યા છો કે ગરમી ભગાડવા માટે જે વડોદરાવાસીઓ જે છે તે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. શેરડીનો રસ, એટલે કે શેરડી ધરતીનું અમૃત કહેવાય છે, ત્યારે શેરડીનો રસ પીને નાગરિકો ગરમીથી રક્ષણ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બેન, તમે શું કહેશો? અસહ્ય ગરમી છે, બહાર નીકળવું મુશ્કેલ છે, શેરડીનો રસ પીવા માટે આવ્યો છે, કેટલું લાભકારી છે સ્વાસ્થ્ય માટે? इसी के बदौलत अभी ये समय काट रहे हैं, क्योंकि अंदर इतनी गर्मी है कि भले ही बाहर गर्मी है बट इसका सहारा है. मैं MP से हूँ लेकिन बहुत गर्मी है, असहनीय गर्मी है. और हेल्थ के लिए क्या आप किस तरह से कॉन्शियस रहते हैं? क्योंकि ये इस मौसम का है फ्रूट तो ये ठंडा करता है, और पुदीना के साथ मिल जाए तो और क्या ही चाहिए. दोनों चीज़ ठंडी करती है, साथ में जल्दी से एक्सेसिबल भी है, फटाक से बन जाता है, फटाक से पी लो, जाओ काम करो. બિલકુલ. થી તો આતા નાગરિક તેઓ કહી રહ્યા છે કે ઘરની બહાર નીકળવું વાત તો દૂર રહી, પરંતુ ઘરની અંદર પણ જો રહેવું હોય તો એસી ચાલુ કર્યા વિના રહી ન શકાય. એટલે શેરડીનો રસ કે જેને ધરતી પરનો અમૃત માનવામાં આવે છે, ત્યારે ગરમીથી રાહત મેળવવા માટે નાગરિકો જે છે શેરડીનો રસ પી રહ્યા છે અને ગરમી સામે રક્ષણ મેળવી રહ્યા છે. ખ્યાતિ,
बिल्कुल आशका अमदावाद थी जो हमारी साथ जुड़ेला। आशका अमदावाद की अंदर पण आपणे जोईए छे के गर्मी छे, बफारो छे, उकळाट थई रह्यो छे अत्यारे, तो कदाच वादळछायुं वातावरण क्यांक अने पाछो धूमधकતો તાપતો ખરો જ, तो आ परिस्थितिनी अंदर अमदावादीओनी हालत केवी छे आशका? ચોક્કસથી ખ્યાતિ, સવારે વાતાવરણમાં જે પલટો હતો, વાદળછાયું વાતાવરણ હતું એટલે આંશિક રાહત હતી, પરંતુ જેમ જેમ બપોર પડતી થઈ તેમ તેમ ઉકળાટ વધતો ગયો હોય તેવું લાગી રહ્યું છે અમદાવાદના। પહેલાં તો તમને આ રોડ બતાવીશ, તમને પણ નવાઈ લાગશે કે અમદાવાદના જ રોડ છે જે સાવ ખાલી છે। લોકો ઘરની બહાર ગરમીમાં નીકળવાનું પસંદ નથી કરી રહ્યા, કામ વગર નથી નીકળતા, અને જો નીકળે છે તો સંપૂર્ણ શરીરને ઢાંકીને નીકળે છે, જ્યાં કોઈ પણ સૂર્યના કિરણ ન અડે તે રીતે ચહેરા ઉપર બાંધીને નીકળે છે। બીજી તરફ આ સમયે ઠંડા પીણાનું સેવન વધારે કરતા હોય છે। અમદાવાદનું આ લો ગાર્ડન છે, ત્યાં ફ્રૂટ ડીશ થતી ચાલતી હોય છે જે દુકાન છે, પરંતુ તમે જુઓ છો કે અહીંયા અત્યારે હાલ કોઈ નથી, ફ્રૂટને જે ખાવા માટે લોકો આવતા હોય છે, ગરમી વધી છે એટલે અહીંયા પણ ઘરાકી ઉપર અસર જોવા મળી રહી છે। ફ્રૂટ્સ તમારી જોડે છે, અત્યારે ગરમી વધી છે, કેવી ઘરાકી રહે છે? ઘરાકી 5 વાગે પછી ચાલે બેન, 5 વાગે પણ પબ્લિક સારી આવે, 5 વાગે પછી તડકાને સાપે જતા ત્યાં 15 થી બહુ ગરમી છે ને, અસર પડે ગરાકીમાં બેન, એટલે ગરમીના કારણે લોકો ફ્રૂટ ખાવા નથી આવી નહીં આવતા બેન, હમણાં તો 5 થી 6 વાગે પછી પબ્લિક નીકળે છે, અને ગરમીમાં ફ્રૂટને સાચવવામાં પણ તકલીફ પડતી હોય। હા હા બેન, આ ફ્રીજમાં મૂકો, ડી ફ્રીજમાં મૂકવું પડે છે બેન અત્યારે। ખ્યાતિ, આ ફ્રૂટ ડીશ અહીંયા લોકો દૂર દૂર થી ખાવા આવતા હોય છે, પરંતુ વેપારીએ કીધું તે પ્રમાણે ગરમીના કારણે 5 વાગ્યા પછી જ લોકો ઘરની બહાર નીકળે છે અને ફ્રૂટ ડીશ ખાવા માટે પણ આવતા હોય છે। બપોરે ગરમીના કારણે કોઈ ઘરની બહાર નથી નીકળતું, સાથે જ કહી શકાય કે જે છે અમદાવાદમાં અમદાવાદીઓ કામ વગર ઘરની બહાર નથી નીકળતા, ભલે આંશિક રાહત ગરમીમાં ચોક્કસથી મળી છે તેવું હવામાન વિભાગ પણ કહી રહ્યું છે। ટેમ્પરેચર પણ ઘટ્યું છે આગામી દિવસો કરતા, પરંતુ ચોક્કસથી ઉકળાટ છે એટલે માટે અમદાવાદીઓ ઘરની બહાર નીકળવાનું પસંદ નથી કરતા। ખ્યાતિ, બિલકુલ આશકા, આભાર આપ તમામનો। તો જે રીતે આપ જોઈ રહ્યા છો કે અમદાવાદ હોય, વડોદરા હોય, રાજકોટ કે સુરત, રાજ્યભરમાં આજે જે તાપમાનનો પારો છે વધતો જતો જોવા મળે છે, અને હવે મે મહિનાની કહેવાય કે કાળજાળ ગરમી જે 44 ડિગ્રીને પાર પહોંચી છે કેટલાક જગ્યા પર, તે હવે લોકોને સામનો કરવો પડી રહ્યો છે। પણ આકાશમાંથી વરસી રહેલી આગમાં થોડા ઘણા અંશે ક્યાંક રાહત મળી શકે તેવી આગાહી હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે પણ કરી છે। તો જોઈએ કે 18 મે સુધીમાં વાતાવરણમાં થોડો ઘણો ફેરફાર થાય તો લોકોને રાહત મળે।